નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 ના ગણિત વિષય વાત પ્રકરણ નંબર 4 10 ની ગણતરી તેના વિશે અભ્યાસ કરીએ. તો ચાલો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 24 કાઢો જોઈએ. એમાં તમને પ્રકરણનું નામ આપેલું છે કે 10 ની ગણતરી. પ્રકરણનું નામ પેલા શું છે? 10 ની ગણતરી. એટલે કે કોઈ પણ વસ્તુને તમારે ગણવી હોય, વસ્તુના તમને ઘણા બધા ચિત્ર આપેલા હોય તો તમને ચિત્ર ગણવાના કે તો તમારે કેવી રીતના ગણવાનું? 1 2 3 4 એવી રીતે કાઉન્ટ કરીને એવી રીતના નહીં ગણવાનું, પણ કેવી રીતના વસ્તુ બધા વસ્તુને તમારે 10 ના જૂથ બનાવવાના. જૂથ વિશે તમે પ્રકરણ 2 અભ્યાસ કરી ગયા, બરાબર? તો બધાને ખ્યાલ હશે જ છે. ખ્યાલ જૂથ એટલે કે કોઈ પણ વસ્તુ એક કરતાં વધારે હોય તો આપણે એને જૂથ કહી શકીએ. તો આમાં તમારે વધારે પડતી વસ્તુ હોય તો એને તમારે ગણવી હોય તો 10 ના અલગ અલગ જૂથ બનાવીને તમારે એની ગણતરી કરવાની, બરાબર છે? જો કે ઉપરના ચિત્ર છે, હું એમ કહું કે આટલા ચિત્રમાં કુલ કેટલા ચિત્ર છે એ તમારે કહેવાનું. તો તમારે એમ નહીં ગણવાના કે 1 2 3. હવે 10 ના જૂથ છે. જો આપણે ગમે તે એક જૂથ ગણીએ કે 1 2 3 4 5 6 7 8 9 અને 10 છે, 10, તો બધાજમાં કેટલા કેટલા ચિત્ર છે? આ બધા 10 ના ચિત્ર છે, બરાબર? તો તમારે એક એક કરીને બધામાં 10 નહીં ગણવાના, પણ 10 ના જૂથ કરીને તમને આપેલા છે. આ 10 નું આ જૂથ છે, આમાં 10 છે, આ 10 છે, 10 આ 10 આ અને આ 10 આ. તો હવે તમારે કેવી રીતના ગણવાના કે 10 ને 10 20, 20 ને 10 30, 30 ને 10 40, 40 ને 10 50 અને 50 ને 10 60. તો ડાયરેક્ટ આપણને ખબર પડી જાય કે આટલા બધા ચિત્ર જો આપણે ગણીશું તો બધા થઈને કુલ કેટલા ચિત્ર થશે? 60, બરાબર? તો આખા પ્રકરણમાં તમારે વસ્તુઓના જે ચિત્ર આપેલા છે એને ગણવા હોય તો તમારે એક એક કરીને ગણવાના નહીં, પરંતુ એના 10 ના જૂથ બનાવી લેવા, પછી તમારે તેની ગણતરી કરવાની, બરાબર છે? તો પ્રકરણ ચાલુ કરતા પહેલા તમને એક સરસ મજાની વાર્તા આપેલી છે, ને એ વાર્તા પરથી તમે જાણી શકશો કે 10 ની ગણતરી કેવી રીતના કરવી. તો ચાલો જોઈએ વાર્તાનું નામ શું કહ્યું છે. પીલું અને ચાલાક શિયાળ. હવે પીલું એટલે કોનું બચ્ચું થશે? પીલું એટલે મરઘીનું બચ્ચું, મરઘીના બચ્ચા હોય છે, અને ચાલાક શિયાળ, એમના વચ્ચેની એક સરસ મજાની વાર્તા છે. તો તમે ચિત્રમાં જોઈ શકો છો આ કોણ છે? પીલું છે, આ કોણ છે? શિયાળ છે. ચાલો વાર્તા શરૂ કરીએ. ટીકલું ખેડૂતના ખેતરમાં ઘણા પીલું હતા. હવે ટીકલું છે એ એક ખેડૂતનું નામ છે, બરાબર? એના ખેતરમાં ઘણા બધા આવા પીલું હતા. એક દિવસ ચાલાક શિયાળે નટખટ પીલુઓને આજુબાજુ રમતા જોયા. હવે એક દિવસ શું કહ્યું કે ઓલો શિયાળ એમની વાડીમાં આવે છે, તો જે ઓલા પીલું હોય છે એમને અહીંયા રમતા જોવે છે. કોણ જોવે છે? ચાલાક શિયાળ છે, એ ટીકલું ખેડૂતના ખેતરમાં આવે છે, તો એમાં જે પીલું રમતા હોય છે એ શિયાળેને જોવે છે. તે દિવસથી તે પીલુઓને રોજ ચોરીને ખાવા લાગ્યું. હવે શિયાળેને રમતા જોવે છે તો તે દિવસે એને ખેતરમાં આવે છે તો એ શું કરે છે? પીલુઓને ખાઈ જાય છે, ચોરી ચોરીને પીલુઓને ખાય છે. ટીકલુને તેની જાણ થઈ. તેને શિયાળને પૂછ્યું, એ તું મારા પીલુઓને ખાય છે? હવે શિયાળ છે એ પીલુઓને ખાઈ જાય છે, તો એવી ખબર કોને પડી જાય છે? જે આ ટીકલું ખેડૂત છે એને ખબર પડી જાય છે કે હું પીલું જોઉં છું તો દરરોજ ઓછા થતા જાય છે, તો એ કોણ ખાઈ જતું હશે? શિયાળ, બરાબર? એવી જાણ ટીકલુંને થાય છે. તો ટીકલું છે એ શિયાળને એવું પૂછે છે કે તું મારા પીલુઓને ખાય છે? તો શિયાળ ટીકલુંને શું કહે છે કે ના દોસ્ત, હું તારો મિત્ર છું, હું કેવી રીતે તારા પીલુઓ ખાઈ શકું? શિયાળ ટીકલુંને શું કહે છે કે હું તો તારો મિત્ર છું, તો હું તારા પીલુઓને કેવી રીતે ખાઉં?
ટીકલુએ રોજ સવારે અને સાંજે પીલુઓને ગણવાનું વિચાર્યું. એટલે ટીકલું મનમાં વિચાર કરે છે કે શિયાળ રોજ આવીને મારા ખેતરમાંથી પીલું ખાઈ જાય છે. હવે મારે સવારમાં કેટલા પીલું હતા અને સાંજે કેટલા પીલું વધ્યા છે એ મારે એને ગણવું પડશે. તો એવું કોણ વિચારે છે? ટીકલું ખેડૂત છે એવું મનમાં વિચારે છે. પરંતુ પીલુઓ અહીં તહીં ફરતા હતા. હવે પીલુ એટલે કે મરઘીના બચ્ચા તો છે આખા ખેતરમાં ગમે ત્યાં હોય બરાબર, પણ એ છે બધા અલગ અલગ બધા ફરતા હતા. તેણે કહ્યું, હું 10 પીલુઓને એક ટોપલીમાં મૂકીશ અને તેમને ગણીશ. પછી જો એક પણ પીલું ઓછું થશે તો શિયાળને મોટો ઠપકો આપીશ. હવે એવું કોણ વિચારે છે? એવું કોણ મનમાં કહે છે? ટીકલું જે ખેડૂત છે એ શું કહે છે કે હું હવે પીલુઓને એક ટોપલીમાં 10 10 પીલું રાખીશ, પછી ગણીશ બરાબર, અને જો એમાંથી ઓછા થશે તો કોને હું ખીજાઈશ? જે ઓલો ચાલાક શિયાળ હતો એને હું ખીજાઈશ. સવારમાં તેણે બધા પીલું ગણ્યા. હવે ટીકલું ખેડૂત શું કરે છે કે સવારમાં હવે એક ટોપલીમાં 10 10 પીલું રાખે છે અને સવારમાં એના ખેતરમાં કેટલા પીલું છે એ ટીકલું ખેડૂત ગણે છે. 10 પીલુંની એક એવી કેટલી ટોપલી છે? જો એને સવારમાં જે પીલું ગણેલા છે એ તમને બાજુમાં ચિત્રમાં દર્શાવેલા છે કે કેટલી ટોપલી છે. 1 2 3 4 અને 5, 5 ટોપલી છે. તો 5 એ 5 ટોપલીમાં કેટલા કેટલા પીલું રાખેલા છે અને કેટલા કીધા હતા? 10. 1 ટોપલીમાં 10, આમાં પણ 10, આમાં 10, આમાં 10 અને આમાં 10. તો તમને પેલો પ્રશ્ન એવો કહ્યો છે કે 10 પીલુંની એક એવી કેટલી ટોપલી છે? કેટલી ટોપલી છે? 1 2 3 4 અને 5. તો 10 પીલુંની કેટલી ટોપલી થઈ? 5. બીજો પ્રશ્ન, બધા મળીને કુલ કેટલા પીલું છે? હવે 10 10 પીલુંવાળી કેટલી ટોપલી હતી? 5 ટોપલી. હવે જો ટોપલીની બહાર પણ તમે ચિત્રમાં જોઈ શકો છો, પીલું બહાર પણ છે. કેટલા છે? 1 2 3 અને 4. 4 પીલું છે ટોપલીની બહાર છે. તો હવે તમને એમ કીધું છે કે બધા થઈને જો પીલું ગણવા હોય તો કેટલા થશે? 10 10 ની 5 ટોપલી. એટલે મેં કેવી રીતના ગણવાનું કીધું છે? આમાં 10 10 આમાં, એટલે 20. 10 20 30 40 અને 50. ટોપલીના પીલું કેટલા છે? 50 છે. બાર કેટલા છે? 1 2 3 અને 4. ટોપલીની બાર કેટલા પીલું છે? 4. તો બધા થઈને કુલ કેટલા પીલું થશે? ટોપલીમાંના 50 પીલું, આ 51 52 53 અને 54. તો સવારમાં જ્યારે ટીકલું ખેડૂતે પીલું ગણ્યા તો એને કેટલા પીલું થયા હતા? 54. હવે સાંજે તેણે બધા પીલું ફરીથી ગણ્યા. હવે જ્યારે સાંજ પડે છે પછી સાંજે પાછો એ ફરીથી વળી બધા પીલુઓને ગણે છે કે કેટલા પીલું ઓછા થયા. જે ઓછા પીલું થયા હશે એ કોણ ખાઈ ગયું હશે? શિયાળ બરાબર. તો ચાલો જોઈએ કેટલા પીલું શિયાળે ખાધા છે. 10 પીલુંની એક એવી ખાલી જગ્યા ટોપલી છે. જે સાંજના પીલું વધ્યા છે એ નીચેના ચિત્રમાં તમે જોઈ શકો છો. એમાં પાછા ચિત્રમાં તમે જોઈ શકશો કે એક ટોપલીમાં 10 પીલું છે. હવે કેટલી ટોપલી વધેલી છે? 1 2 3 અને 4. કેટલી ટોપલી છે? 10 10 પીલુઓની 4 ટોપલી છે. તેમાં કુલ ખાલી જગ્યા વત્તા શેની નિશાની છે? સરવાળાની. 3 બરાબર ખાલી જગ્યા પીલું છે. હવે તેમાં કુલ, તેમાં એટલે શેમાં? ટોપલીમાં બરાબર. એક ટોપલીમાં 10 પીલું છે, કેટલી ટોપલી છે? 4. તો કેવી રીતના ગણવાનું? 10 20 30 અને 40. તો ટોપલીના કેટલા પીલું થયા? 40 પીલું વત્તા 3. હવે આ વત્તા કરીને બીજા પીલું લખેલા છે, ક્યાં હશે?
ટોપલીની બહારના પીલુ બરાબર તો તમે ચિત્રમાં જોઈ શકશો કે ત્રણ પીલુ છે ટોપલીની બહાર હશે હવે આપણે ગોતીએ કે આ ત્રણ પીલુ તો જો આ 1 આ 2 ને 3 થઈ ગયા 3 40 પીલુ ટોપલીમાં છે 3 પીલુ ટોપલીની બહાર છે તો કુલ કેટલા પીલુ થશે 10 20 30 અને 40 પછી 41 42 અને 43 તો કુલ કેટલા પીલુ થયા 43 હવે સવારમાં જ્યારે ટીકલુ ખેડૂતે પીલુ ગણ્યા હતા તો કેટલા હતા 54 પણ સાંજે બધા પીલુને ગણે છે તો કેટલા થયા 43 જ પીલુ થયા બરાબર તો બાકીના ઓછા પીલુ થયા છે ક્યાં ગયા હશે ઓલો ચાલાક શિયાળ એના ખેતરમાં આવતો તો એ બધા એના બાકીના વધેલ બાકીના જે ઓછા થયેલા પીલુ એ ખાઈ ગયો છે તો કેટલા ખાઈ ગયો છે એ ચાલો આપણે ગણીશું એના પછીનું શું હતું 54 સવારના પીલુ છે હવે એમાંથી ઓછા થયા તમે પહેલા ધોરણમાં ભણી ગયા છો બાદબાકી એટલે હોય એમાંથી ઓછા થાય બરાબર હું એમ કહું તમારી પાસે 4 પેન્સિલ છે એક પેન્સિલ તમે તમારા ભાઈને આપી તો તમારી પાસે કેટલી વધી તો તમે શું કરો 4 પેન્સિલમાંથી એક પેન્સિલ કાઢશો એટલે કેટલી વધશે 3 તમારી પાસે 3 પેન્સિલ વધે બરાબર એક પેન્સિલ તમારા ભાઈને આપી તો આમાં એવું છે કે 54 પીલુ સવારમાં હતા સાંજે જોયા તો 43 વધ્યા તો બાકીના કેટલા ઓછા થયા તો શું કરવાનું રહેશે 54 પીલુમાંથી આપણે 43 પીલુને કાઢવાના જેટલા પીલુ વધશે જેટલા પીલુ એટલે કે જેટલો જવાબ આવશે એટલા પીલુ કોણ ખાઈ ગયું હશે શિયાળ તો ચાલો આપણે બાદબાકી કરીએ કે 54 પીલુ સવારમાં હતા 43 પીલુ સાંજે વધ્યા તો કેટલા પીલુ શિયાળ ખાઈ ગયો હશે તો હવે 4માંથી 3 કાઢો જોઈએ 1 2 3 4 કેટલા કાઢવાના 3 1 2 3 તો કેટલા વધ્યા 1 પછી 5માંથી કેટલા કાઢવાના છે 4 1 2 3 4 અને 5 કેટલા કાઢવાના છે 4 1 2 3 અને 4 કેટલા વધશે 1 કેટલો જવાબ આવ્યો 11 તો 11 પીલુ ઓછા થયા છે તો 11 પીલુ ક્યાં ગયા હશે તો કે ઓલો ચાલાક શિયાળ ટીકલુ ખેડૂતના ખેતરમાં આવીને 11 પીલુને ખાઈ ગયો તો જો એના પછીની ખાલી જગ્યા એવું છે કે 54 હવે હાસ્યની નિશાની આવી બાદબાકીની સવારમાં આટલા પીલુ હતા સાંજે જેટલા પીલુ થયા એ તમારે અહીંયા લખવાનું તો સાંજે કેટલા પીલુ થયા હતા 43 આસેની નિશાની છે બરાબરની જેટલો જવાબ આવે તમારે અહીંયા લખવાનું તો આપણે બાદબાકી કરી કે સવારના પીલુમાંથી સાંજના પીલુ આપણે કાઢ્યા તો કેટલા વધ્યા 11 54 માઇનસ 43 બરાબર 11 જે 11 પીલુ છે એ શિયાળ ખાઈ ગયો તો હવે પછીનો અભ્યાસ આપણે આવતા પીરિયડમાં જોશું